રાજકોટ જિલ્લાના થોરાળા પોલીસ ચોકી વિસ્તારમાં ચક્કુ મારવાના બનાવ બનતા પોલીસ દ્વારા બે નિર્દોષ વ્યક્તિને પકડ્યા હોવાથી તેમના પરિવારજનો સીપી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા. પરિવારજનોનું કહેવું છે કે સીસીટીવી કેમેરાના ફોટા જોઈ લ્યો, આ બંને ભાઈનો વાક હોય તો તેમને સજા આપો. તેમાંથી એક વ્યક્તિને કોરોના પોઝિટિવ છે, જે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના પરિવારજનો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અપાવવાની મંજૂરી માંગી રહ્યા છે. રિપોર્ટર રાધિકા પરમાર સાથે કેમેરામેન કૃષ્ણ પરમાર. અને ખોટા ખોટા નિર્દોષ ન પડી લીધા છે સગીર સત્તરભાઈ ઓઢિયા, અને એ કંઈ ભાઈ ઘરે હતા અને ખોટા ખોટા પોલીસ આવીને લઈ ગઈ છે, અને એમ એનો કોઈ વાકેય નથી. ને પોતાના મેરેજ હમણાં થયા, ચાર દિવસ થયા એના મેરેજ થયા, અને ખોટા ખોટા લઈ ગયા નહીં. અત્યારે બીમાર છે અને કોરોનામાં દવાખાને લઈ ગયા, પોઝિટિવ આવી જ નથી. કમિશનર સાહેબ ને અમારે અરજી આપી છે તો કોઈ લેતર લાગતી નહીં, ઉભા થઈ જાય. અને અહીંયા ગયા તો અમને એમ કીધું કે સાંજે આવજો, અમારું વાળિયા બધાને ભેગા કરવાના વાળિયા કર્યા બધાને, એમને કહ્યું અમારી અરજી લઈ લે, અમારી એવી કબૂલ છે કે અમારી અરજી અહીંથી લઈ લે છે. મારો દેરનો દીકરો છે એને કબૂલ કરી લીધું કે મેં જ ખૂન કર્યું, મેં જ છોડી મારી છે. તો મારો છોકરાને મારા દેરનો છોકરો દુકાન હતો એને બેને શું, ચાર દિવસ છે લગ્ન ને બે દિવસ છે એને તાવ આવતો હતો, બહાર નીકળતો જ નહોતો તો મારવામાં કહેતી. કોરોના પોઝિટિવ છે સરકારી, મારા છોકરા નહીં તો છે જવાબદારી સાહેબ તમે લ્યો છો, મારા છોકરાને કાંઈ થયું નહીં, હું પછી બધી કરીશ. મારો એક નહીં દીકરો છે, મારા દીકરાને કાંઈ ન થવું જોઈએ.